સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે H5P માં વર્ગીકરણ ઓનલાઈન ફીઝ કેવી રીતે બનાવશું. આ માટે સૌપ્રથમ કોન્ટેક્ટ પર ક્લિક કરવું, ત્યારબાદ ક્રિએટ કન્ટેન્ટ પર ક્લિક કરવું. અહીંયા બે રીતે બનાવી શકાય છે. અત્યારે હું પહેલી રીતે બતાવું છું. અહીંયા સર્ચ બોક્સમાં ડ્રેગ એન્ડ ડ્રોપ સર્ચ કરો, એટલે આ રીતનું આવશે. ત્યારે ડિટેલ્સ પર ક્લિક કરવું, ત્યારબાદ અહીં યુઝ પર ક્લિક કરવું. તો આ રીતે એક આપણે ડ્રોપ ડાઉન મેનુ યુઝથી બનાવી શકીએ છીએ વર્ગીકરણ. હવે આપણે બીજી રીત જે છે તે આપણે વિડીયો 2 જે આપણે જોયેલો, આપણી જૂની જે ટેસ્ટ છે એમાં જ આપણે આગળ વધવું હોય તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરવું, ત્યારબાદ અહીંયા નીચેના ભાગેથી એડ ક્વેશ્ચન લખેલું છે તેમાં પણ જઈ અને ડ્રેગ એન્ડ ડ્રોપ સિલેક્ટ કરવું. ત્યારબાદ અહીં જરૂરી સૂચના તમારે ફેરફાર કરવી હોય તો તમે ત્યાં કરી શકો છો. હવે અહીંયા તમારે એક જે વર્ગીકરણ કરવું હોય છે તેનો તમારે એક આ પ્રકારનો ફોટો છે અપલોડ કરવાનો હોય છે, કોઈ પણ પ્રકારનું ચિત્ર ટૂંકમાં કહીએ તો. ત્યારબાદ ટાસ્ક લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું. અહીંથી એડ ડ્રોપ ઝોનમાંથી ક્લિક કરી અને અહીંયા લેબલનું નામ આપવાનું. આપણે પહેલાં સજીવ વિભાગ લાગુ પડે છે તો અહીંયા સજીવ નામ લખવાનું. ત્યારબાદ બેકગ્રાઉન્ડ ઓપેસિટી છે તે એને 0 કરી દેવાની અને અહીંથી ડન કરી દેવાનું. હવે આ સજીવ વિભાગને આખો જે વિભાગ દેખાય છે એને પ્રમાણે ગોઠવણી કરીશું આપણે. ફક્ત સજીવ વિભાગ માટે જ છે એટલે સજીવ વિભાગને જ એટલો ઠાકી દેશું આની મદદથી. ત્યારબાદ ફરીથી ડ્રોપ ઝોન મેનુ એડ કરશું અને ફરીથી નિર્જીવ લખશું અહીંયા અને બેકગ્રાઉન્ડ ઓપેસિટી 0 કરી અને અહીંથી ડન આપીશું. તો આ રીતે જે છે હવે નિર્જીવ વિભાગને આપણે કવર કરીશું આ રીતે. ત્યારબાદ આપણે ટેક્સ્ટમાં ક્લિક કરીશું અને અહીંયા આપણે જે સજીવ છે કે નિર્જીવ તેનું નામ અહીં લખશું. ત્યારબાદ બીજું અહીંયા સિલેક્ટ ઓલ ક્લિક કરી અને બેકગ્રાઉન્ડ ઓપેસિટી છે તેને 0 કરવાની અને અહીંથી ડન આપવાનું. તો દર વખતે હવે ત્યારબાદ એને તમે જે સજીવ હોય કે નિર્જીવ છે તો તમે જે ટેક્સ્ટમાં લખેલું છે એને વ્યવસ્થિત એક જગ્યાએ ક્યાંક ગોઠવી આપવાનું રહે છે. આ જ રીતે અન્ય સજીવ અને નિર્જીવના નામ આપણે એડ કરીએ. ઉદાહરણ તરીકે અહીંયા હવે હું કાતર લખું છું. ત્યારબાદ સિલેક્ટ ઓલ કરવાનું, બેકગ્રાઉન્ડ ઓપેસિટી 0 કરવાની અને અહીંથી ડન આપવાનું. તો તમે આવી રીતે જેટલા સજીવ નિર્જીવ તમારે ઉમેરવા હોય તે આ જ પદ્ધતિથી તમે એમાં ઉમેરી શકો છો. ત્યારબાદ હું હવે ફરીથી ત્રીજું ટેક્સ્ટ ઉમેરું છું. ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ અથોડી મેં લખ્યું છે સિલેક્ટ ટુ ઓલ અને બેકગ્રાઉન્ડ એપેસિટી 0 કરવાની અને અહીંથી ડન આપવાનું. ત્યારબાદ આપણે જે ટેક્સ્ટ આપી દીધા પછી જે આ માહિતી આવે છે એને આપણે વ્યવસ્થિત કોઈ એક જગ્યાએ ગોઠવવાની રહે છે. તો આ જ રીતે દર વખતે આ એક જ પ્રકારની પ્રોસેસ કરવાની રહે છે. તમારે જેટલા નામ ઉમેરવા હોય એટલા તમે ઉમેરી શકો છો અને ત્યારબાદ એને આ રીતે ગોઠવણી કરી શકો છો. હવે ત્યારબાદ આ બધા નામ લખાઈ ગયા બાદ ફરીથી મેં સજીવમાં જઈ અને એડિટમાં ક્લિક કરું છું અને સજીવ કોણ કોણ છે એ મારે અહીંથી સિલેક્ટ કરવા છે. તો અહીંથી હું ગાય, કાબર, ત્યાર પછી છે ભેંસ અને ચકલી તે હું ટીક કરું છું.
તો આજે છે ઉત્તર વિભાગનો સર્વે, ત્યારબાદ ડન આપી દે. હવે નિર્જીવ વિભાગ ઉપર ક્લિક કરી અને અહીંથી એડિટમાં જશું. અહીંથી જે જે નિર્જીવ છે એને આપણે અહીંથી સિલેક્ટ કરીશું આ રીતે અને ડન ઉપર ક્લિક કરી દઈશું. તો આપણું એક આ વર્ગીકરણ વિભાગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે એને સેવ આપવાનું. સેવ આપી દીધા બાદ તમે જોશો તો આ પ્રકારની એક ક્વિઝ તૈયાર થઈ ગઈ હોય છે. હવે એને તમે જે જે સજીવ છે કે નિર્જીવ તેને ખેંચીને તમે જે તે વર્ગીકરણ વિભાગમાં મૂકવાનું હોય છે. તો આ રીતે જે છે એ આપણે વર્ગીકરણ સરળતાથી બનાવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.